गुड मॉर्निंग फ्रेंड्स, आपणे लास्ट टाइम फोटोइलेक्ट्रिक असरनी घटनाने आधारे एक मोल फोटोनी ऊर्जा उपरांत एक इलेक्ट्रॉन जे उत्सर्जित थाय छे तेनी ऊर्जा अने तेनी तरंग लंबाई शोधवाना दाखला आपणे स्टडी करी गया, जेमां लिथियम धातु लीधेली आपणे, सोडियम धातु लीधेली। आजे आपणे દહેલી આવૃત્તિ ન્યુ ઝીરો એટલે ઓછામાં ઓછી આવૃત્તિ કે જ્યારે ધાતુ પરથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય તે આવૃત્તિ વાળો પ્રકાશ, એની આવૃત્તિ ન્યુ ઝીરો, અને ધાતુ આવૃત્તિ કે જે પૂરતી આવૃત્તિ કહેવાય કે જેમાંથી ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે તેવો પ્રકાશ, તેના દ્વારા આપણે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધવાના દાખલાઓ ગણીએ તો આપણો પહેલો 2.9 છે તે પ્રમાણે એક ધાતુ માટે દહેલી આવૃત્તિ ન્યુ ઝીરો 7×10^14 સેકન્ડ ઇન્વર્સ, ધાતુ આવૃત્તિ 1×10^15 સેકન્ડ ઇન્વર્સ છે। તો જ્યારે એક કિરણ ધાતુની સપાટી પર થાય ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધો। હવે આપણને ન્યુ ઝીરો આપેલું છે, ન્યુ આપેલું છે એટલે કે દહેલી આવૃત્તિ, આવૃત્તિ ઇલેક્ટ્રોનનું દળ આપણે લઈએ છીએ, આની જરૂર નહીં પડશે પણ લઈએ આપણે કે ભાઈ ઇલેક્ટ્રોન દળ ખરેખર આપવો જોઈએ, યાદ રાખજો તમે। ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જાનું સૂત્ર આવી રહ્યા છે અને પ્લાન્ક અચળાંક આપણે ભણી ગયા છે, તેમ આવી આ કિંમત એની છે પ્લાન્ક અચળાંકની। હવે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા બરાબર R^V² બરાબર આપણે પાસે સૂત્ર શું છે તો H^-H^0=H6.626×10^-34। ન્યુ ની કિંમત આપેલી છે આપણને 10×10^14 7×10^14 એ આપણને આપેલી છે, તે ન્યુ ઝીરો ની કિંમત છે। હવે આપણે જોઈએ તો 6.626×10^-34 અને કોમન શું નીકળશે આપણને માંથી તો 10^14 therefore 10 - 7 એટલે 3 રહેશે તો 3×6.626×10^-34+14। હવે આપણે વારંવારનો ગુણાકાર આવેલો છે તો આપણે ખ્યાલ છે આનો જે ગુણાકાર છે તે 19.88×10^-20 therefore 1.988×10^-19 આ શું આવી ગઈ ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા અને તેનો એકમ કયો આવશે તો એકમ આપણને મળશે જૂલમાં, રાઈટ। એટલે આ રીતે તમે દહેલી આવૃત્તિ અને આવૃત્તિ પરથી ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધી શકો, બરાબર છે, જોઈ લો જરા આને નોટ કરી લો મિત્રો। હવે આપણે એક એક્સ્ટ્રા દાખલો ભણીએ, કોઈડો 9.9 છે તે પ્રમાણેનો એક્સ્ટ્રા દાખલો આપણે જો ભણીએ તો એક ધાતુ માટે દહેલી આવૃત્તિ આપેલી છે 6×10^14 સેકન્ડ ઇન્વર્સ એટલે 6×10^14 સેકન્ડ ઇન્વર્સ થયું। બીજી ધાતુ આવૃત્તિ આપણને આપેલી છે તે 0.8×10^14 એનો મતલબ કે 0.8 લેસ હોય અહીંયા × 10^15 છે આ, રાઈટ। તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8×10^15 ધેરફોર 8×10^14 ઇલેક્ટ્રોન નું દળ, ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા, પ્લાન્ક અચળાંક બધી જ કિંમત આપણે મૂકીએ તો ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જાનું સૂત્ર H^-H^0 થશે, H^-H^0 આવશે, H ની કિંમત 6.626×10^-34 છે, ન્યુ ઇઝ ઇક્વલ ટુ 8×10^14 છે, ન્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 6×10^14 છે, ધેરફોર 8-6 અને 10^14 કોમન કાઢીએ અને આ H પ્લાન્ક અચળાંકની કિંમત 8 માંથી 6 થાય તો ક્લિયર રહેશે 2×6.626×10^-34+14 ધેરફોર 2×6.626 કરીએ એટલે આપણને મળશે 26×2 2×12 132 એટલે 13.252×10^-20 therefore 1.325×10^-19 જૂલ। આ રીતે તમને દહેલી આવૃત્તિ અને જ્યારે ધાતુની આવૃત્તિ આપેલી હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધવાના દાખલાઓ ગણી ગયા। હવે હું તમને એક હોમવર્કમાં આપું છું, હોમવર્કમાં જે આપું છું તેમાં જરા ચેન્જ કરી આપું છું તમને રકમ, કે એક ધાતુ માટે દહેલી આવૃત્તિનું મૂલ્ય આપણને આપેલું છે સપોઝ કે 3.5×10^14 સેકન્ડ ઇન્વર્સ અને ધાતુ આવૃત્તિ આપણને આપેલી છે 9×10^14 તો એ તીવ્રતાવાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર થાય ત્યારે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા શોધો। આ તમને હોમવર્ક માટે આપેલો છે એટલે તમે હોમવર્ક માટે
આ દાખલો જોઈ શકશો, આ જ રીતે તમે દાખલો કરી શકશો, રાઈટ? ત્યારબાદ આપણે હવે જે નવા દાખલા ગણવાના છે તેમાં આપણને જે કિંમતો આપેલી છે તે પ્રમાણે જો જોવા જઈએ તો આપણે સધીના દાખલા ગણીશું. એમાં સધીમાં આપણને આપેલી છે તે પ્રમાણે એક તરંગ લંબાઈ આપેલી હશે, ત્યારે કાર્ય વિધેય પણ આપેલું હશે, અને કાર્ય વિધેય એટલે તમને ખ્યાલ છે h ન્યુ 0 એટલે w 0, ત્યારે ફોટોનની ઊર્જા, ઉત્સર્જનની ગતિજ ઊર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ એ બધું આપણે શોધીશું. એટલે હવે આપણે એ પ્રકારના દાખલા ગણીશું, રાઈટ? હવે આપણે ફોટોનની સંખ્યા શોધવાના દાખલાઓ જોઈએ. આપણે તો આપણને શું આપેલું હશે કે આપણે કુલ ઊર્જા આપેલી હશે, ફોટોનની કુલ ઊર્જા અને એક ફોટોની ઊર્જા આપેલી હશે. એક ફોટોની ઊર્જા આપણે શોધવાની રહેશે, ફોટોની કુલ ઊર્જા આપણને આપેલી હશે, એ બંનેનો સંબંધ મેળવી અને આપણે કેટલા ફોટોન ઉત્સર્જિત થયા છે તેની સંખ્યા શોધીશું. હવે આપણને શું આપેલું છે, એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ આપણને આપેલી છે 4000 પિકોમીટર. હવે આપણે જાણીએ છીએ કે લેમડા બરાબર 4000 પિકોમીટર, એનો મતલબ કે 4000 × 10⁻²⁻¹² મીટર. હજી આપણે આને કન્વર્ટ કરીએ તો 4 × 10⁻¹⁹ મીટર, રાઈટ? આ લેમડા આપી દીધી. 1 જૂલ ઉર્જા તે પૂરી પાડે છે, એટલે કુલ ઉર્જા બરાબર 1 જૂલ છે. કુલ ઉર્જા બરાબર 1 જૂલ બધા જ ફોટોન, બધા જ ફોટોનની કુલ ઉર્જા બરાબર 1 જૂલ. આપણે એક ફોટોનની ઉર્જા શોધી કાઢીએ, એક ફોટોનની ઉર્જા તો આપણને કેટલા ફોટોન ઉત્સર્જિત થયેલા હશે તે જાણવા મળશે. હવે એક ફોટોનની ઉર્જા માટેનો આપણો સૂત્ર આપણે આગળ ભણી ગયેલા છીએ કે એક ફોટોનની ઉર્જા E = hc/λ. એ જ આપણે જાણીએ છીએ 6.626 × 10⁻³⁹, c આપણે જાણીએ 3 × 10⁸λ એટલે 4 × 10⁻¹. આપણે આગળ પણ વાત કરી ગયા તેમ આ બંનેનો ગુણાકાર આપણને ખબર છે 19.88 / 4 × 10⁻³⁹ +8 + 9. આનો જો ભાગાકાર કરીએ તો 4 × 4 = 16, 4 × 9 = 36, 4 × 7 = 28, 4.97 × 10⁻¹⁷ = −70 જૂલ આ એક ફોટોની ઊર્જા આવી. હવે આપણે શું કરીશું, ફોટોની સંખ્યા n બરાબર ફોટોનની કુલ ઊર્જા / એક ફોટોનની ઊર્જા = 1/4.97 × 10⁻¹⁷. આપણે આને નિયર ઇક્વલ ટુ 5 લઈ લેશું, અને કઈ કિંમત લેશું, નિયર અબાઉટ 5, રાઈટ? બરાબર છે. તો ઉપર આપણે 10 લઈ લઈએ અથવા તો 100 લઈ લઈએ, તો ઉપર જો આપણે 100 લેવા જઈએ તો ઉપર 100 × 10⁻¹⁵ આવશે, 100 × 10⁻¹⁵ / 5. એટલે આપણે જે જવાબ આવે છે તે પ્રમાણે 20 × 10⁻¹⁵ અથવા તો 2 × 10⁻⁶ ફોટોન, આ ફોટોની કુલ સંખ્યા, ઉત્સર્જિત થયેલા ફોટોની કુલ સંખ્યા આપણને મળે છે, રાઈટ? એટલે આ રીતે આપણે ફોટોનની સંખ્યા શોધવાનો દાખલો પણ ગણી ગયા. એક્ઝેક્ટ જો તમારે જોવું હોય તો 4.97 લઈએ તો અહીંયા 20.12 આવશે, એટલે 2.012 આવશે, તો બી ચાલે. એક્ઝેક્ટ કિંમત લઈએ તો બી, અને એક 5 લઈએ તો બી ચાલશે પૂર્ણાંક સંખ્યા, રાઈટ? એટલે તમે જે રીતે દાખલો ગણો હોય તે રીતે ગણી શકાય. નહીં તો બે જવાબ પણ સાચો આવશે, 2 × 10⁻¹⁶ જવાબ પણ આપણો સાચો આવશે, રાઈટ? હવે આ આપણો સ્વાધ્યાયનો દાખલો હતો. હવે આપણે એક એક્સ્ટ્રા દાખલો ગણીએ. એમાં એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ આપણે લઈ લઈએ 600 નેનોમીટર લઈ લઈએ, રાઈટ? 600 નેનોમીટર એટલે અહીંયા પીળા રંગનો પ્રકાશ છે, અને તે સપોઝ કે 8 જુલ્સમાં ઉર્જા પૂરી પાડે છે. તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા આપણે શોધી કાઢીએ તો લેમડા બરાબર કેટલો આવશે આપણો, તો લેમડા બરાબર 600 નેનોમીટર. તો 600 × 10⁻¹⁹ મીટર
देयरफॉर 6 into 10 is to minus 7 मीटर कुल ऊर्जा अपन ने मिली छे 8 जूल एक फोटोन की ऊर्जा अपन ने मिली जाए तो फोटोन की संख्या अपन मिली जाए से एक फोटोन की ऊर्जा माटे hc अपन लैम्डा અહીંયા 6 into 10 is to minus 7 અહીંયા 6 આવશે તો અહીંયા જો ડિવાઇડ કરીએ તો ઉપર આવશે 7 plus 8 એટલે અહીંયા આવશે 19 બરાબર છે 19.88 divided by 6 6 3 is 18 18 6 3 is 18 6 1 is 1 બરાબર છે એટલે 3.32 એપ્રોક્સિમેટ કિંમત આવી ફોટોન ની સંખ્યા બરાબર ફોટોન ની કુલ ઊર્જા તો 8 જૂલ છે ડિવાઇડ બાય 3.32 into 10 is to minus 19 હવે આપણે એક જ ફક્ત 10 is to 19 ઉપર લઈ લઈએ અને 8 ડિવાઇડ બાય 3.32 કરીએ તો 8 ડિવાઇડ બાય 3.32 નો મતલબ આવશે આપણી કિંમત લગભગ 2 આવશે 2.8 ભાગ્યા 3.32 800 ભાગ્યા 332 664 136 0 4 2.4 into 10 is to 19 photon આપણી કિંમત આવી આટલા ફોટોન ઉત્સર્જિત થયેલા હશે બરાબર છે એટલે આ રીતે તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી હોય તો પણ આપણે ઊર્જા ઉપરથી આપણે એના પ્રકાશના ફોટોનની સંખ્યા કહી શકીએ બરાબર છે તો હવે આ દાખલા પ્રમાણે હું તમને એક હોમવર્કમાં દાખલો આપું છું તેમાં પણ તમને ફિગર ચેન્જ કરીને આપી છું એટલે તમે એને જાતે ગણી શકો આપણે તરંગ લંબાઈને લઈ લઈએ છીએ 5000 એંગસ્ટ્રોમ અને કુલ ઊર્જા લઈ લઈએ છીએ 10 વોટ બરાબર છે 10 વોટ લઈએ છીએ એટલે આપણને જે વોટ છે તે પ્રમાણે આપણને જૂલમાં કિંમત મળશે અથવા તો આપણે એને જૂલમાં જ લઈ લઈએ 10 વોટ નહીં પરંતુ આપણે લઈએ છીએ 10 જૂલ ઊર્જા પૂરી પાડે છે બરાબર છે તો આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો આ રીતે તમે લેમડા ઉપરથી તમે શું શોધી શકશો તો એક ફોટોની ઊર્જા શોધી શકશો અને ત્યારબાદ ફોટોનની સંખ્યા પણ શોધી શકશો ફ્રેન્ડ્સ હવે આપણે ધાતુના કાર્યવિધિ એટલે W0 બરાબર 8 μ0 આપણને આપેલો છે ફોટોનની તરંગ લંબાઈ લેમડા પણ આપેલી હશે તેની મદદથી આપણે ત્રણ કિંમતો શોધવાના દાખલા કરીએ એમાં એક આપણે ફોટોનની ઊર્જા શોધીશું h ન્યુ ઉત્સર્જનની ગતિજ ઊર્જા એટલે આપણે ભણી ગયા તેમ હાફ એમ વી સ્ક્વેર અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ આપણે શોધીશું એટલે v આ ત્રણેય કિંમતો આપણે શોધવાની છે આપણો સદ્યનો 2.9 નંબરનો દાખલો છે કે ભાઈ 4 ઇન્ટુ 10 ટુ માઇનસ 7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એનો મતલબ કે લેમડા આપણને આપી દીધી 4 ઇન્ટુ 10 ટુ માઇનસ 7 ધાતુની સપાટી પર અથડાય ત્યારે ધાતુનું કાર્યવિધિ કેટલું મળે છે આપણને 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ તો ફોટોનની ઊર્જા શોધીશું સદનની ગતિજ ઊર્જા અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ હવે લેમડા આપણને આપેલું છે એ જ આપણો ફિક્સ છે માટે ફોટોનની ઊર્જા e બરાબર h ન્યુ માટે e બરાબર hc / લેમડા બરાબર 6.626 10 નો માઇનસ 34 3 ગુણ્યા 10 નો 8 ઘાત ડિવાઇડ બાય 4 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 7 માટે e ઇઝ ઇક્વલ ટુ આપણે આ મલ્ટીપ્લિકેશન જાણીએ છીએ 6.626 ઇન્ટુ 3 એટલે 19.88 ગુણ્યા 10 નો માઇનસ 34 વત્તા 8 વત્તા 7 ડિવાઇડ બાય 4 હવે આપણે આ ડિવિઝન બી જાણીએ છીએ 19.88 ભાગ્યા 4 કરશો એટલે 4 4 16 4 9 36 4 7 28 4.87 ઇન્ટુ 10 ની શું માઇનસ 19 જૂલ આ શું આવી ગયું તો h ન્યુ બરાબર કે e એટલે ફોટોનની ઊર્જા આવી ગઈ રાઈટ આ શું આવી ગઈ ફોટોનની ઊર્જા હવે આપણે ઉત્સર્જનની ગતિજ ઊર્જા શોધીએ તો ઉત્સર્જનની ગતિજ ઊર્જા બરાબર હાફ એમ વી સ્ક્વેર બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0
બરાબર છે તો ઇઝ ઇક્વલ ટુ h ન્યુ આપણી પાસે કિંમત આપી કે તે આવી ગઈ 4.97 * 10 - 19 માઇનસ h ન્યુ 0 h ન્યુ 0 આપણને કેટલી આપેલી છે તો ધાતુનું કાર્ય વિધેય આપેલું છે 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો મલ્ટીપ્લાય બાય 1.6 એટલે 1.602 છે પણ 1.6 લઈ લે * 10 - 19 રાઈટ 4.97 * 10 - 19 માઇનસ આનો મલ્ટીપ્લિકેશન કરીએ તો 16 * 3 48 4 16 * 16 ને 4 20 2 16 * 32 ને 2 34 એટલે 3.408 * 10 - 19 થશે હવે 4.97 માઇનસ 3. અને આપણે 3.41 લઈ લે 3.41 * 10 - 19 is equal to 6 5 1.56 10 - 19 જૂલ આ સ્વાયુ ઉત્સર્જનની ગતિ ઊર્જા આ ફેમી વી છે હવે આપણે શું કરવાનું છે ત્રીજું ફોટો ઇલેક્ટ્રોનનો વેગ તો ગતિજ ઊર્જા બરાબર હાફ એમી વી સ્ક્વેર આપણે શોધવાનું છે વી તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ગતિજ ઊર્જા ડિવાઇડ બાય એમી 2 ઇન્ટુ ગતિજ ઊર્જાની કિંમત આપણને આપેલી છે તે કેટલી આપેલી છે તો ગતિજ ઊર્જાની કિંમત આપણને આપી છે 1.56 ઇન્ટુ 10 - 19 ડિવાઇડ બાય ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ 9.11 ઇન્ટુ 10 - 31 આપણે બંનેનો મલ્ટીપ્લિકેશન કરીએ તો આવશે 156 દુ 312 એટલે 3.12 ઇન્ટુ 10 - 19 + 31 ડિવાઇડ બાય 9.11 આ ડિવિઝન કરીએ તો લગભગ આવશે 9 3 27 37 33 30 7 8 3 0 3.4 × 10 - 12 હવે આ v સ્ક્વેર આવે તો v એટલે તેનું વર્ગમૂળ કાઢીએ તો 34 નું વર્ગમૂળ 5 અને 6 ની વચ્ચે આવે છે એટલે આપણે જે કિંમત મળશે તે આપણને 5 ને 6 ની વચ્ચે આવશે ગુણ્યા 10 નો 5 ઘાત મીટર પર સેકન્ડ હવે 34 નું આપણે જો વર્ગમૂળ કાઢીએ તો એક્ઝેક્ટ આપણને ફિગર જે જોવા મળે છે તે પ્રમાણે 5.84 * 10 - 5 મીટર પર સેકન્ડ રાઈટ આ રીતે વેગ પણ મળી જાય છે ઇલેક્ટ્રોનનો વેગ આપણે ત્રણે ત્રણ કિંમત શોધી ગયા બરાબર છે ખૂબ અગત્યનો દાખલો છે એક્ઝામ માટેનો પણ કે જેમાં આ દાખલો આપણને 3 માર્ક્સમાં પૂછાય છે બરાબર છે જરા નોટ ડાઉન બરાબર વ્યવસ્થિત કરો આપણે શું શોધ્યું છે ફોટોનની ઊર્જા ઉત્સર્જનની ગતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા પરથી આપણે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકીએ રાઈટ મિત્રો આપણે પાછો સેમ એક એક્સ્ટ્રા દાખલો ભણીએ છીએ જે આપણો સ્વાધ્યાયનો દાખલો હતો તે પ્રમાણેનો પાછો એક સેમ દાખલો ભણીએ છીએ કે જેમાં આપણને ફોટોનની તરંગ લંબાઈ આપેલી હશે કાર્ય વિધેય આપેલો હશે અને આપણે ફોટોનની ઊર્જા ફોટોની ગતિજ ઊર્જા અને ઇલેક્ટ્રોનનો વેગ બરાબર શોધવાનો દાખલો છે આપણો તો 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક ફોટોન છે તો તે ધાતુની સપાટી સાથે અથડાય છે એટલે આપણે એની ઊર્જા તો શોધવી પડશે લેમ્ડા બરાબર 600 નેનોમીટર એનો મતલબ થાય 600 * 10 - 9 મીટર ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે 6 * 10 - 7 મીટર રાઈટ h ની કિંમત ફિક્સ છે ફોટોની ઊર્જા e બરાબર h ની આપણી પાસે કિંમત છે માટે e બરાબર આપણે શું કરીશું 6.626 ઇઝ ઇક્વલ ટુ hc / લેમ્ડા લઈ લઈએ તો 6.626 * 10 - 34 * c એટલે 3 * 10 નો 8 ઘાત ડિવાઇડ બાય લેમ્ડા 6 * 10 - 7 હવે e ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ નું મલ્ટીપ્લિકેશન 19.88 / 6 * 10 નો - 34 + 8 + 7 આ જે ભાગાકાર આવે છે તે 3.3
टू इंटू 10^-19 जूल राइट आटी मदावी छे त्यार बाद अहीं हाफ एम बी स्क्वेर बराबर एच न्यू माइनस एच न्यू जीरो आवशे तो आपने ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલો છે ત્રણ નહીં પણ 0.3 આપેલો છે એક્ઝેક્ટ 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો આપણે શું કરીશું કે હાફ એમ બી સ્ક્વેર બરાબર એચ ન્યુ માઇનસ એચ ન્યુ 0 ઇઝ ઇક્વલ ટુ એચ એટલે 6.626 10^-34 સોરી એચ ન્યુ ની કિંમત આપણને આપેલી છે ઈ બરાબર એચ ન્યુ 3.32 10^-19 10^-19 કોમન નીકળે છે એટલે 3.32-0.48 × 10^-19 3.32-0.48 એટલે 2. જો જોવા જઈએ તો 84 × 10^-19 જૂલ આ આપણને ઉત્સર્જનની ગતિજ ઊર્જા મળે છે હવે આપણે શું કરીશું ઉત્સર્જનની ગતિજ ઊર્જા બરાબર હાફ એમ બી સ્ક્વેર આપણે વી સ્ક્વેર શોધો એટલે વેગ શોધવાનો છે તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ગતિજ ઊર્જા ડિવાઇડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન તો 2 ઇન્ટુ ગતિજ ઊર્જા આપણી આવી 2.84 ઇન્ટુ 10^-19 ડિવાઇડ બાય ઇલેક્ટ્રોન નું દળ 9.11 ઇન્ટુ 10^-31 2 ઇન્ટુ 2.84 કરીએ એટલે આપણને મળશે 5.68 × 10^-19 ડિવાઇડ બાય 9.11 × 10^-31 5.68 ડિવાઇડ બાય 9.11 કરીએ તો આવશે 6.0.6 5680911 62 એટલે લગભગ 7 ને 8 ની વચ્ચે આવે છે એટલે 7.9 × 10^5 એપ્રોક્સિમેટ આ આન્સર આવવો જોઈએ જૂલ સોરી મીટર પર સેકન્ડ આ આપણો શું આવી ગયો ઇલેક્ટ્રોનનો વેગ વી રાઈટ આ વી સ્ક્વેર આવ્યો આ વી આવશે